ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ અસત્ય પર સત્યના પર્વ એટલે કે વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વિશાળકાય રાવણના પૂતળાનું દહન કરાયું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. અસત્ય ઉપર સત્યની જીત એટલે વિજયાદશમી. દશેરાના પર્વે રાજ્યભરમાં રાવણ દહનનું આયોજન કરાયું, ત્યારે અમદાવાદમાં સાબરમતીના મેદાન ખાતે પણ રાવણ દહન કરાયું હતું. આ પ્રસંગે સાબરમતી મેદાન ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહીં પંજાબી સમાજ દ્વારા છેલ્લા 35 વર્ષથી રાવણ દહનનું આયોજન કરાય છે. આ રાવણના પૂતળાને તૈયાર કરવા માટે ખાસ આગ્રાથી કારીગરો બોલાવવામાં આવે છે, જેઓ અંદાજે 50 થી 60 દિવસ જેટલો સમય લે છે. વિજયાદશમીના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, ત્યારે દશેરાના દિવસે દર વર્ષે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય છે. સુરતમાં ડુમ્મસ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. રાવણ દહન કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જય શ્રીરામના નાદ સાથે રાવણ દહન કરવામાં આવ્યું. આ તરફ વડોદરામાં વાઘોડિયા વિસ્તારમાં આવેલા રેવા પાર્ક મેદાનમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં હતા, જેમાં ધારાસભ્ય શૈલેષ સોક્તા પણ જોડાયા હતા. તો આ બાજુ બનાસકાંઠા, ગીર સોમનાથ, જામનગર, તાપી, મહેસાણા, ખેડામાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને શસ્ત્રપૂજા કરી હતી. સીએમ નિવાસસ્થાને છેલ્લા 16 વર્ષથી દશેરાના દિવસે દયારામ મહારાજ શસ્ત્રપૂજા કરાવે છે. આ વર્ષે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ધર્મપત્ની અંજલિબહેન રૂપાણી સાથે શસ્ત્રપૂજા કરી. ગુજરાતની રક્ષા સહિતના મંત્રોચ્યાર સાથે શસ્ત્રપૂજા કરવામાં આવી. આ શસ્ત્રપૂજામાં સુરક્ષાની દ્રષ્ટિએ અતિ આધુનિક કહી શકાય તેવા તમામ શસ્ત્રો રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી અહીંયા મુખ્યમંત્રી તરીકે આવ્યા, ત્યારથી સીએમ બંગલા ઉપર શસ્ત્રપૂજનનો કાર્યક્રમ, એની પ્રણાલી શરૂ થઈ છે. એ પ્રણાલી આજ દિવસ સુધી ચાલુ છે. દશેરા એ વિજયનો ઉત્સવ છે. અસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય, અન્યાય ઉપર ન્યાયનો વિજય, અસત્ય ઉપર સત્યનો વિજય અને અત્યાચાર ઉપર સદાચારનો વિજય.